નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ધોરણ 9નું પ્રથમ પરીક્ષાના અસાઇનમેન્ટનું સામાજિક વિજ્ઞાન વિષયનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. વિભાગ બી સુધી આપણે સોલ્યુશન અપલોડ કરી દીધા છે. આજે આપણે વિભાગ સીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિભાગ સીની અંદર 3 ગુણના 4 પ્રશ્નો પૂછાશે આંતરિક વિકલ્પ સાથે. કુલ 12 ગુણનો તમારો આ પ્રશ્ન રહેશે અને 4 પ્રશ્નો તમારે લખવાના છે. તો પહેલાં પ્રકરણના સવાલની આપણે અહીંયા ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. જો તમે આપણા આગળના સોલ્યુશનના વિડીયો જોયા હોય તો પ્રશ્નનો જવાબ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, પણ ત્યાં ટૂંકમાં હતો. હવે અહીંયા તમારે 3 માર્ક્સ માટે છે, એટલે થોડો વિસ્તૃત તમારે લખવો પડે કે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધા ચાલતા હતા. આ સમયે વિદેશી બજારમાં ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ખૂબ જ માંગ રહેતી હતી. ખાસ તો એમને મરી મસાલા અને તેજાનાની માંગ વધારે રહેતી હતી, રાઈટ? પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો. રાતો સમુદ્ર જે છે, તો આજે તમે નકશો જુઓ તો ઈરાન ને ઇરાક પાસેથી આ રીતે સાંકડો માર્ગ બને છે. તો એ સાંકડા માર્ગ દ્વારા થઈ અને ત્યાંથી રાતા સમુદ્રમાં થઈને પછી જહાજો આગળ વધી જતા યુરોપ તરફ, રાઈટ? તો આ માર્ગમાં તુર્કિસ્તાનમાં આવેલું કોન્સ્ટન્ટિનોપલ એ વેપારનું મુખ્ય મથક હતું. યુરોપના બધા દેશો તરફથી જે જળમાર્ગો આવતા એ અહીં કોન્સ્ટન્ટિનોપલમાં ભેગા થતા, એટલે એ મુખ્ય મથક બનતું હતું, રાઈટ? 1453માં તુર્ક મુસ્લિમો એ આ કોન્સ્ટન્ટિનોપલને જીતી લે છે, રાઈટ? એથી યુરોપના દેશો અને ભારત વચ્ચેનો વેપારનો માર્ગ બંધ થઈ જાય છે, કારણ કે મુસ્લિમો જે છે એ ઊંચી જકાત ત્યાં નાખી દે છે. એના કારણે માલ લાવવો અને લઈ જવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે અને ભાવ પણ એનો વધી જાય છે, ઓકે? એટલે ત્યાંથી યુરોપિયન પ્રજા જે છે એ વેપાર કરી શકતી નથી. હવે યુરોપિયન પ્રજા જે ખોરાક લેતી, માંસ અને માંસાહાર વધારે કરતા, તો એમના માટે એમને મરી મસાલા વિના ચાલે એવું ન હતું. આથી એમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી. મુખ્ય મેં તમને જણાવ્યું એમ કે એમને મરી મસાલા વિના આપણા ચાલે એમ ન હતું, રાઈટ? કારણ કે એમનો જે ખોરાક હતો, માંસ વગેરે, તો એને પકાવવા અને પચાવવા માટે એ જરૂરી હતા. બીજો પ્રશ્ન છે, ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર સી રીતે કર્યો? તો ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજ્યો ખાલી કર્યા, જેમાં શીખોને હરાવી અને પંજાબ ખાલસા કર્યું. ખાલસા કરવું એટલે શું? તો કે એનો રાજા જે હોય એને મારી નાખો અથવા કેદ કરી અને એને પદભ્રષ્ટ કરી દેવામાં આવે છે, અથવા કોઈને કોઈ બહાના કાઢીને એમનું રાજ્ય હડપી લેવામાં આવે છે, રાઈટ? મ્યાનમારના રાજાને હરાવી રંગૂન સહિતનો પેગુ પ્રાંત એણે ખાલસા કરેલો. સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, રાઈટ? રાજસ્થાનવાળું ઉદયપુર નથી, ઉદયપુર છે, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. ઝાંસી, બગાત, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં એમને દત્તક પુત્ર લેવાની હક એને નામંજૂર કરી અને રાજ્ય ખાલસા કરેલા. એટલે નોર્મલી ત્યારે કેવું હતું કે રાજાને જો કોઈ પુત્ર ન હોય તો એ પોતાના ભાઈનો કે કોઈ નજીકના સંબંધીનો પુત્ર હોય તો એને દત્તક લઈ લેતો હોય છે, રાઈટ? તો અંગ્રેજો આવ્યા પહેલાં આ દત્તક લીધેલા પુત્રોને પ્રજા એમના ઉત્તરાધિકારી તરીકે સ્વીકારી લેતી હતી. પણ અંગ્રેજોએ કોઈને કોઈ રીતે ભારતનો વિસ્તાર પોતાના કબજા હેઠળ લાવવાનો હતો, એટલે એમણે આવા બધી શરતો મૂકેલી, રાઈટ? અને દત્તક પુત્રને પણ એને નામંજૂર કરી દીધેલા હતા. એટલે એના કારણે આ રાજ્યો એમની પાછળ, રાજાઓના મૃત્યુ થયા તો રાજાઓના મૃત્યુ પછી એમાં પછી કોઈ એનો વહીવટદાર કે એમનો વારસદાર કોઈ રહ્યો નહીં. તો એના કારણે આ રાજ્યો પણ અંગ્રેજોના હકમાં જતા રહ્યા. રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ એમણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી એમનું રાજ્ય ખાલસા કરેલું. ત્યારબાદ નિઝામ એમની સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી એનો સમૃદ્ધ વરાળ પ્રાંત એ એણે ખાલસા કરી લીધો, રાઈટ? સહાયકારી યોજનામાં અંગ્રેજ લશ્કર એમના રાજ્યમાં જે તે રાજ્યમાં રાખવામાં આવતું અને એ લશ્કરનો નિભાવ ખર્ચ એ રાજ્યના રાજાએ આપવો પડતો, ઓકે? તો અહીં જે હૈદરાબાદનો નિઝામ છે એ નિઝામ પોતે નિષ્ફળ જાય છે, તો એના કારણે એમનો જે સમૃદ્ધ એવો વરાળ પ્રાંત છે કે જ્યાંથી વધુ ને વધુ મહેસૂલ અને સારી એવી આવક થઈ શકે એમ છે, તો એ અંગ્રેજો ત્યારે ખાલસા કરાવી લે છે. નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલ્હાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યને ખાલી કરાવ્યા. આમ ડેલ્હાઉસીએ જીત ઝપટી અને ખાલસા દ્વારા
ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશમાં જોડી દઈ અને અંગ્રેજી સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન છે, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? તો મિત્રો, આ બધા પ્રશ્નોના જે જવાબ છે એ ફેક્ચ્યુઅલ તમારે ડેટા યાદ રાખવાનો હોય છે, રાઈટ? એમાં કોઈ વધારે તમારે સમજાવવાનું કે એવું કંઈ હોતું નથી. ઉપરનો જે પ્રશ્ન આપણે જોયો તો એમાં જે રાજ્ય કયા રાજ્યને કયા બાના હેઠળ ખાલી કર્યું એ જ તમારે ખાલી યાદ રાખવાનું છે. તો એમ અહીંયા પણ વેલેસ્લીની જે યોજનાઓ છે, રાઈટ, સહાયકારી યોજના, તો એ સહાયકારી યોજનાની મુખ્ય શરતો તમારે યાદ રાખવાની છે કે કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી. કારણ કે એની પહેલાં જે સર જ્હોન સોર આવેલા, એમની તટસ્થતાની નીતિને કારણે કંપનીની પ્રતિષ્ઠા થોડી ઓછી થઈ હતી, તો એને પુનઃસ્થાપિત કરવા માટે વેલેસ્લીએ આ યોજના લાવેલી. હવે આ યોજનાનો સ્વીકાર કરનાર રાજા એને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપવામાં આવશે. એટલે જે રાજા આ યોજના સ્વીકારે, રાઈટ, તો એમને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું એટલે કે અંગ્રેજોનું બનેલું સૈન્ય આપવામાં આવે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. હવે મિત્રો, અહીંયા તમે જુઓ ને તો અંગ્રેજોએ એક પ્રકારે રાજાઓને ડરાવી જ રાખેલા હતા કે અંગ્રેજો આવ્યા એ પહેલાં રાજ્ય રાજ્ય વચ્ચે, પડોશી રાજાઓ વચ્ચે યુદ્ધ થતા વિસ્તાર વધારવા માટે. ઓકે, હવે વેલેસ્લી સહાયકારી યોજના લાવ્યો, તો આપણે બે રાજ્ય લઈએ, રાજ્ય એ અને રાજ્ય બી. તો રાજ્ય એના રાજાને બી રાજ્ય તરફથી હુમલો થવાનો ડર બતાવે છે અને એમાં એવું કહે છે કે જો તમે અમારી સેના રાખશો તો તમારી સેના કરતાં અમારી સેના તાલીમ પામેલી છે, જે આંતરિક એટલે અંદરથી પણ કોઈ બળવો થાય, બરાબર, કોઈ ઘણા બધા સામંતો પણ એ સમયે હતા કે જે રાજાથી નાખુશ રહેતા હતા, તો એ બળવો કરતા, તો એની સામે રક્ષણ આપશે અને બહારથી બીજો રાજા કોઈ હુમલો કરશે તો એના આક્રમણથી પણ રક્ષણ મળશે. સેમ આ જ વાત બી રાજ્યના રાજાને કરવામાં આવે છે કે જો એ રાજા એ રાજ્યનો રાજા તમારા ઉપર હુમલો કરશે તો અમે તમારું રક્ષણ કરીશું. પણ એકચ્યુઅલી બંને પાસે અંગ્રેજોનું જ લશ્કર હતું એટલે બંને એકબીજા ઉપર હુમલો કરશે નહીં, પરંતુ રાજાઓને આવો ખાલી ડર બતાવી અને આ યોજનામાં સામેલ કરવામાં આવેલા, રાઈટ. અહીંયા એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે જે વિશાળ અંગ્રેજોનો વસ્તી હતી એમને રાજાઓના ખર્ચે નિભાવવી, રાઈટ. અંગ્રેજી સરકાર જે બ્રિટનથી એમનો ખર્ચો આવતો એ ખર્ચ જેમ બને તેમ ઓછો કરવો અને અહીંયા જે મહેસૂલ ઉઘરાવતા એમાંથી એમને પણ ઓછામાં ઓછો પગાર સૈનિકોને આપવો પડે એ માટે આ બધા કારસ્તાન એમના દ્વારા કરવામાં આવેલા. તો સૈન્ય આપવામાં આવે, સૈન્યના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાનો તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો, એટલે અંગ્રેજોને ક્યાં તો પ્રદેશ આપી દેવાનો, તો એ પ્રદેશની પછી પ્રજા જે છે એ પણ અંગ્રેજો હસ્તક જતી રહેતી, રાઈટ, એમાં રાજાનું નિયંત્રણ પછી રહેતું નહીં. અને જો એવું ન કરવું હોય તો પછી રાજાએ પોતે મહેસૂલ ઉઘરાવી અને એમાંથી જે નિશ્ચિત રકમ નક્કી કરવામાં આવી હોય એટલી રકમ એણે અંગ્રેજોને આપી દેવાની રહેતી. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. એટલે અહીંયા આડકતરી રીતે રાજા ઉપર પણ પોલિટિકલ, રાજકીય રીતે અંગ્રેજોએ પોતાનો પ્રભાવ મૂકી દીધેલો કે એમણે અંગ્રેજોની મંજૂરી વિના જ અન્ય કોઈ રાજા સાથે યુદ્ધ કે સંધિ કરવી નહીં, રાઈટ. અંગ્રેજો પહેલાં એ પોતાની પુત્રીના લગ્ન એકબીજા સાથે કરાવી અને આવા સંબંધો સ્થાપિત કરતા, સંધિઓ કરતા, પરંતુ હવે અંગ્રેજોના શાસન સમયમાં આ બધી જે ક્રિયાવિધિઓ હતી એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો. સહાયકારી યોજનાના અમલ માટે રાજદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે જેને રેસિડન્ટ તરીકે ઓળખવામાં આવતો. તો દરેક રાજ્યમાં આવો એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવામાં આવતો. આ અંગ્રેજ પ્રતિનિધિ જે છે એ એકચ્યુઅલી રાજાના દરબારમાં કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે એની અંગ્રેજ સરકારને જાણ કરતો, રાઈટ. એટલે એક પ્રકારે એના જાસૂસનું એ કામ કરતો હતો. તે સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખી શકાશે નહીં, એટલે કે અંગ્રેજોની સાથે, અંગ્રેજોની પહેલાં પોર્ટુગલના પોર્ટુગીઝો આવી ચૂક્યા હતા, ડચ, ફિરંગીઓ આ બધા ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા હતા, પણ પોતાને સર્વોપરી સત્તા બનાવવા માટે એણે આવી બધી શરતો રાખી હતી. એટલે દરબારની અંદર અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીને પણ નોકરીમાં રાખવો નહીં, આવી શરતો એમણે મૂકી હતી. ચોથો પ્રશ્ન છે, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. તો ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દોલા અને અંગ્રેજો વચ્ચે આ યુદ્ધ થયું હતું.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવા માંડી. કલકત્તામાં જે વિલિયમ ફોર્ટ વિલિયમ હતો, રાઈટ, તો ત્યાં ફ્રેન્ચ લોકો સાથે એનો સંઘર્ષ થતા હતા, તો પોતાના રક્ષણના બહાના માટેથી એમણે ત્યાં કિલ્લો બનાવવાનું શરૂ કરેલું. સિરાજુદ્દોલા એ અંગ્રેજોની ખટપટથી વાકેફ હતો, એને ખબર હતી કે અંગ્રેજો કેવા પ્રકારના માણસો છે, રાઈટ. એટલે એમણે કિલ્લેબંધી તોડી નાખી. એકચ્યુઅલી એણે કિલ્લેબંધી તોડવી નહોતી, એમણે ફ્રેન્ચ અને અંગ્રેજ બંનેને ચેતવણી આપેલી કે કિલ્લો બાંધવાનું બંધ કરી દેવામાં આવે. તો ફ્રેન્ચોએ એમની સલાહને ગણકારેલી અને કામ અટકાવી દીધેલું, રાઈટ. પરંતુ અંગ્રેજો એની સલાહને ગણકારેલી ન હતી અને કામ શરૂ રાખ્યું. આના કારણે પછી સિરાજુદ્દોલાએ કિલ્લેબંધી તોડી નાખવી પડેલી. આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યું. હવે એ સમયે દરેક પ્રાંતના ગવર્નર અલગ અલગ હતા, તો બંગાળનો જે ગવર્નર હતો એ સિરાજુદ્દોલાના સૈન્ય સામે ટકી શકે એમ હતો નહીં. એટલે ચેન્નઈ મદ્રાસનો જે ગવર્નર હતો એમણે રોબર્ટ ક્લાઇવને લઈને નાનકડું લશ્કર એમણે મોકલેલું કે જે બંગાળના અંગ્રેજોને મદદ કરે. હવે અંગ્રેજો સીધી લડાઈમાં નવાબને હરાવી શકે એમ હતા નહીં, રાઈટ. સિરાજુદ્દોલાએ જે આગળ બંગાળના નવાબને હરાવેલો, તો એ બાબત ઉપરથી અંગ્રેજો તરત જ પાઠ ભણી ગયા હતા. જો મિત્રો, અંગ્રેજો આપણે ત્યાં સફળ થયા એનું કારણ શું હતું? તો આપણા રાજાઓ જે છે એ ઇતિહાસમાંથી કે ભૂતકાળમાંથી કંઈ પાઠ શીખતા ન હતા, રાઈટ. કોઈ પણ દુશ્મન એના પગે પડી જાય તો એને જીવનદાન આપી દેતા અને એ જ દુશ્મન ફરી પાછો શક્તિશાળી સૈન્ય લઈ અને પાછો આક્રમણ કરી દેતો. ઓકે, પણ એ આપણા દુશ્મનને મારી નાખો કે એનો નિકાલ કરી દેવો એવી એ લોકોની વિચારસરણી ન હતી. જ્યારે અંગ્રેજો એમાં ન માનતા. અંગ્રેજો જે છે એ આગળ ભૂતકાળમાં જે કંઈ થઈ ગયું છે એમાં ક્યાં ભૂલ રહી ગઈ એ ભૂલ સુધારો અને એનાથી આગળ વધો. ઓકે, તો અહીંયા નવાબ સિરાજુદ્દોલાએ સૈન્યને હરાવી દીધેલું એટલે ક્લાઇવને ખબર હતી કે ડાયરેક્ટ આપણે એની સેના સામે જીતી શકીશું નહીં. એટલે એણે હરાવવા માટે કાવતરું ઘડ્યું, જેમાં ક્લાઇવને નવાબનો સેનાપતિ મિર્જાફર, કે જે એમનો જમાઈ પણ હતો, તો એને નવાબ બનાવવાની લાલચ આપી. આ ઉપરાંત નવાબના બીજા વિરોધીઓ એને પણ લાલચ આપીને પક્ષમાં લીધેલા. હવે મોટાભાગે તમે જુઓ તો સત્તાધારી વ્યક્તિ જે હોય તો એને મદદ કરનારા એટલે કે એના પક્ષમાં અને એનો વિરોધ કરનાર એટલે એના વિરોધીઓ, આવા બે લોકો તમને જોવા મળશે. તો અંગ્રેજોએ શું કર્યું કે એના જે વિરોધીઓ હતા એને પણ કોઈને કોઈ પ્રકારની લાલચો આપીને પોતાના પક્ષમાં લઈ લીધા. તેમાંના એક હતા શેઠ અમીચંદ, એમને 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી, રાઈટ. અંગ્રેજોએ અમીચંદને 30 લાખ રૂપિયા આપવા એવું એમણે કબૂલ્યું, પણ અંગ્રેજોને ખબર જ હતી કે આપણે માત્ર બોલવાનું છે અને આપવાના નથી, રાઈટ. અને જે માગવા જતા આવી રીતે તો એની હત્યા કરાવી નાખવામાં આવતી. અંગ્રેજો એટલા કાવતરાખોર હતા. તો અમીચંદને 30 લાખ રૂપિયા આપવાનું કબૂલવામાં આવે છે અને પછી એને પોતાની તરફ કરી લેવામાં આવે છે. હવે એવા સમયે આવા શેઠનું કામ શું હતું? તો આ જે શેઠ લોકો છે એ આવા નવાબ રાજાઓના સૈન્ય જે છે એમને ખાવા પીવાનો સામાન, રાઈટ, આકસ્મિક સમયે પગાર પણ ક્યારેક આવા શેઠ લોકો દ્વારા કરવામાં આવતો. એટલે રાજાઓ એને પણ સારી એવી જમીનને એ બધી જાગીર તરીકે સોંપી દેતા હતા. તો અહીંયા અમીચંદ પણ એવી લાલચમાં આવીને અંગ્રેજો તરફ થઈ જાય છે અને એ પછી રોબર્ટ ક્લાઇવ બંગાળના નવાબને અંગ્રેજોને કન્નડગત કરે છે એવું બહાનું કાઢી અને એની સામે 1757માં યુદ્ધ જાહેર કરે છે. અને આ યુદ્ધ પ્લાસીના મેદાનમાં, ત્યાં પલાસના વૃક્ષો વધારે આવેલા એટલે એ પ્લાસીનું મેદાન તરીકે ઓળખાય છે, અને ત્યાં આ યુદ્ધ થયું. જોકે અહીં તે સમયે નવાબ સિરાજુદ્દોલા જે છે એના નસીબ પણ થોડા વાંકા હતા કે યુદ્ધ જ્યારે થવાનું હતું તેની રાત્રે, રાઈટ, વરસાદ પડ્યો. એના કારણે એમનો જે દારૂગોળો હતો એ પલળી ગયો અને મિર્જાફરના અંડરમાં એ આવતું હતું તો એને ધ્યાન ન રાખ્યું અને દારૂગોળો પલળી ગયો. એને પરિણામે સવારે, જોકે યુદ્ધ થયા પહેલાં જ અંગ્રેજો જીતી ચૂક્યા હતા, કારણ કે મિર્જાફર પોતે સેનાપતિ, એ પોતે મેદાન છોડીને ભાગી ગયો. હવે સેનાપતિ ખુદ જો મેદાન છોડીને ભાગી જાય તો પછી સેનાનું મનોબળ તૂટી જતું હોય છે, અને જે શેઠ અમીચંદ જેવા લોકો હતા એ પણ અંગ્રેજો તરફી જતા રહેલા, એના કારણે યુદ્ધ લડ્યા વિના જ આ યુદ્ધ જીતાઈ ચૂક્યું હતું. હવે અંગ્રેજોની જીત થઈ તો પરિણામ શું આવ્યું? તો કે મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. એના બદલામાં મિર્જાફરે અંગ્રેજોને બંગાળના 24 પરગણાની જાગીર આપી,
પરગણા એટલે નાના મોટા ગામડાઓનો વિસ્તાર, બરાબર 24 જેટલા નાના મોટા ગામડાઓ એની જાગીર એને સોંપી દીધી. એટલે અંગ્રેજોએ એમાં શાસન નથી કરવાનું પણ ત્યાંથી મહેસૂલ ઉઘરાવી શકે, રાઈટ? શાસનને એ બધું જે છે એ મિર્જાફરને હસ્તક રહેવાનું હતું. આમ બંગાળને સત્તા મળવાને કારણે ભારતમાં અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો હતો. પાંચમો પ્રશ્ન છે, કારણ આપો. ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો, તો એણે કેટલાક કાર્ય કરેલા હતા, જેમાં પહેલું કાર્ય છે ભારતમાં રેલવેની શરૂઆત. એકચ્યુઅલી એમણે રેલવેની જે શરૂઆત કરેલી હતી તો એ માત્ર ને માત્ર એમના સ્વાર્થ ખાતર હતી કે જે 1757માં પ્લાસીનું યુદ્ધ વગેરે થયું, રાઈટ? તો આવા યુદ્ધ સમયે અંગ્રેજોને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય એ માટે રેલવેની શરૂઆત કરેલી. 1853માં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ કરેલો. આધુનિક ટપાલ પદ્ધતિ પણ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારતની વચ્ચે તાર વ્યવહાર પણ એમણે શરૂ કર્યો હતો. ભારતમાં અંગ્રેજી કેળવણી વ્યવસ્થાની પણ શરૂઆત કરી. બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. એકચ્યુઅલી જોવા જઈએ તો આ ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રહાર હતા, રાઈટ? જાહેર બાંધકામ ખાતાની પણ એમણે શરૂઆત કરી હતી. કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. આમ ડેલહાઉસીએ ઉપર્યુક્ત સુધારાઓ જે કર્યા એના ઉપરથી કહી શકાય કે સામ્રાજ્યવાદી હોવા છતાં એ સુધારાવાદી હતો. તો મિત્રો, અહીં આપણે પ્રકરણ 1ના પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 3ના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એમને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, ગુડ બાય એન્ડ હેપી લર્નિંગ.